नमस्कार विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आपणे त्रीजी पद्धति पागड़ी गणवानी अधिक नफानी रीत एनी थियरी बाबते आपणे अभ्यास करेलो हतो। आ वीडियोनी अंदर आपणे अधिक नफानी रीतना दाखला गणता शीखवानुं छे। तो बोर्ड उपर एक रकम आपेली छे, आपणे नीचे आपेली माहिती परथी अहींया अधिक नफानी रीतनो उपयोग करवानो छे अने खरीदीना वर्ष त्रण वर्षनी खरीदी एटले खरीदीना वर्ष केटला आपणे ध्यानमां लेशुं त्रण। कुल मिलकतो आपेली छे 8 लाख, कुल देवा आपेला छे 3 लाख अने अपेक्षित वर्तनो दर आपणे આગળના વિડિયોમાં અભ્યાસ કર્યો હતો કે આ અપેક્ષિત વર્તનો દર તમને રકમમાં આપેલો હશે 10%। વર્ષ આપેલા છે આપણને 4 16 17 17 18 18 19 અને 19 20। પહેલા વર્ષે નફો છે 80,000, બીજા વર્ષે નફો છે 90,000, એના પછીના વર્ષે 95,000 અને છેલ્લા વર્ષે નફો છે 55,000। પહેલું સૂત્ર આપણી પદ્ધતિમાં છે રોકાયેલી મૂડી। પાંચ સૂત્રમાંથી આપણું પહેલું સૂત્ર રોકાયેલી મૂડી, કુલ મિલકતો માઇનસ કુલ દેવા। કુલ મિલકતો આપણી રકમમાં આપેલા હતા 8 લાખ અને કુલ દેવા આપેલા હતા 3 લાખ। 8 લાખમાંથી 3 લાખ બાદ કરો એટલે આપણને રોકાયેલી મૂડી મળે 5 લાખ। બીજું સૂત્ર આપણે લખવાનું છે અપેક્ષિત નફો। જે રોકાયેલી મૂડી શોધેલી છે એનો ઉપયોગ કરવાનો છે। રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 5 લાખ ગુણ્યા 10% એટલે 50,000। અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવું, આપણું ખરેખર સૂત્ર હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100। તો અહીંયા 10% મેં તમને લેતા શીખવાડ્યું છે, લીધેલા છે 10%। જો અહીંયા ટકાવારી ન લ્યો તો તમારે છેદમાં 100 લખવાના છે। 5 લાખ ગુણ્યા 10 છેદમાં 100 એટલે 50,000 આવશે, અથવા તો 5 લાખના 10% એટલે પણ 50,000 આવશે। બેમાંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો। ત્રીજું સરેરાશ નફો। આપણી પહેલી પદ્ધતિનું પહેલું સૂત્ર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા। તો કેટલા વર્ષની માહિતી હતી આપણી પાસે? 4 વર્ષની માહિતી હતી અને કુલ નફો નફાનો કરવાનો છે સરવાળો। કઈ રીતે? પહેલા વર્ષે આપણને નફો હતો 80,000, એના પછીના વર્ષે નફો હતો 90,000, એના પછીના વર્ષે 95,000 અને છેલ્લા વર્ષે નફો છે 55,000। આ 4 વર્ષનો સરવાળો 3,20,000। તમે કેલ્ક્યુલેટરમાં પણ ટ્રાય કરી શકો છો 3,20,000। 3,20,000ને 4 વડે ભાગો એટલે આપણને સરેરાશ નફો મળશે 80,000। અહીંયા પણ કુલ નફો એટલે તમે આ 4-4 વર્ષના નફાનો સરવાળો કરી અને સીધું ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલશે, અને આ 4-4 વર્ષ અહીંયા બતાવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ બને એટલું આ રીતે બતાવવાના પ્રયત્ન કરવા। આ વસ્તુ તમારે મેં તમને શીખવા માટે અહીંયા બતાવેલી છે, બાકી તમારે કેલ્ક્યુલેટરમાં 4 વર્ષના સરવાળો કરી લેવો। ચોથું અધિક નફો।
બે નફાને અહીંયા સરખાવવાના છે આપણે, સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણને મળેલો છે 80,000 માઈનસ અપેક્ષિત નફો આપણને મળ્યો 50,000. 80,000 માંથી આપણે 50,000 બાદ કરીએ તો 30,000 આપણને મળશે અધિક નફો. હવેની આગળની પદ્ધતિ સેમ છે, પેલી બે રીતમાં તો એ જ પાઘડીનું સૂત્ર, પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો અહીંયા આપણને મળેલો છે 30,000 અને ખરીદીના વર્ષ આપણને રકમમાં આપેલા હતા 3. તો પાઘડી આપણી નક્કી થશે 90,000. આ 5 સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અધિક નફાની પદ્ધતિથી પાઘડીની કિંમત નક્કી કરી શકીએ. રોકાયેલી મૂડી શોધવાની છે આપણે, મિલકતો અને દેવાને સરખાવવાના છે. 5,00,000 મળ્યું, એનો ઉપયોગ કરી અને અપેક્ષિત નફો એટલે કે અપેક્ષિત વળતરનો જે દર આપેલો છે એ ટકાવારી આપણે આ નીકાળી લેવાની, એટલે આપણને મળશે અપેક્ષિત નફો 50,000. સરેરાશ નફો શોધેલો છે આપણે, નફાનો 4 વર્ષનો સરવાળો કર્યો, છેદમાં વર્ષ 4 હતા એટલે વર્ષની સંખ્યા 4 લખી તો આપણને મળે સરેરાશ નફો 80,000. અધિક નફા શોધવા માટે આપણે સરેરાશ નફાને અને અપેક્ષિત નફાને સરખાવ્યું. સરેરાશ માંથી અપેક્ષિત બાદ કરવાનો છે 80,000 માઇનસ 50,000 એટલે મળે અધિક નફો 30. અને છેલ્લે પાઘડી શોધવા માટે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ 30,000 ગુણ્યા 3 એટલે પાઘડીની કિંમત નક્કી થશે 90,000. બીજું ઉદાહરણ જોઈએ અધિક નફાની પદ્ધતિનું. અધિક નફાની મેં સૂચના થોડીક ટૂંકાવી છે કારણ કે બોર્ડમાં રકમ અને દાખલો બે વસ્તુ આવે એના માટે. અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે આપણે પાઘડી નક્કી કરવાની છે. તો રોકાયેલી મૂડી 8,00,000 આપેલી છે, અપેક્ષિત વળતરનો દર 12% આપેલો છે, વર્ષ આપેલું છે 2017-18 1,20,000 નફો, બીજું વર્ષ 2018-19 1,80,000 નફો અને 2019-20 ત્રીજું વર્ષ 1,50,000 નફો. હવે અહીંયા 1-2 બાબતો નવી રકમમાં આપેલી છે. પહેલી વાત કે રોકાયેલી મૂડી આપણને સીધી ગણી અને આપેલી છે. આ વસ્તુ આપણને પૂછાઈ શકે પછી આપણે એમાં મિલકતો અને દેવા શોધવા જઈએ તો દાખલની રકમમાં હોય નહીં, કારણ કે રોકાયેલી મૂડી સીધી આપેલી છે તો મિલકતો અને દેવાની જરૂર નથી, એટલે કે આપણું પહેલું સૂત્ર નહીં મૂકીએ તો ચાલશે. બીજું કે હંમેશા અપેક્ષિત વળતરનો દર તમને દાખલામાં 10% આપે આ જરૂરી નથી. મેજોરિટી તમારા 12મા ધોરણ માટે 10% અને 12% આ 2% આપશે. દાખલામાં વાંચી લેવું, એવું નહીં કે દર બધા દાખલામાં 10% જ હશે. અને વર્ષ તો જ્યારે અધિક નફાની પદ્ધતિનો દાખલો હશે ત્યારે 99% મેજોરિટી દાખલાની અંદર તમને 3 વર્ષની માહિતી આપશે. તો આ દાખલો ગણીએ આપણે, રોકાયેલી મૂડી આપણને આપેલી છે એટલે આપણે શોધવાની જરૂર છે નહીં, સીધું આપણે શોધીએ અપેક્ષિત નફો. એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી આપણને આપેલી છે રકમની અંદર એટલે શોધવાની જરૂર નથી, 8,00,000 અને વળતરનો દર 12%. આપણે સીધી ટકાવારી કાઢી રહી છે, 9% કાઢવી હોય તો છેદમાં 100 લખવાના, તો પછી અહીંયા ગુણ્યા 12 જ કરવાનો. 8,00,000 ના 12% 96,000 આપણને મળશે અપેક્ષિત નફો. એના પછી આપણે શોધવાનો છે સરેરાશ નફો. તો સરેરાશ નફો આપણને મળશે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો કુલ નફો એટલે આ 3 વર્ષનો જે નફો છે એનો સરવાળો કેલ્સીમાં કરી શકો તમે. અહીંયા આપણે મોઢે ટ્રાય કરીએ તો
120,000, 180,000 અને 150,000 નો આપણે સરવાળો કરીએ તો 1 2 અને 3 લાખ 80,000 અને 20,000 એટલે 3 લાખ ને 1 4 લાખ અને 1 50,000 બીજા કુલ નફો આપણને મળે 4,50,000 છેદમાં વર્ષની સંખ્યા 1 2 અને 3 વર્ષની આપણી પાસે માહિતી છે 4,50,000 ને તમે 3 વડે ભાગો એટલે 1,50,000 આપણને મળશે સરેરાશ નફો એના પછી અપેક્ષિત નફો મળી ગયો સરેરાશ નફો મળી ગયો હવે આપણે શોધવાનો છે અધિક નફો તો અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો આપણને જે સરેરાશ નફો મળ્યો છે એ 1,50,000 અને અપેક્ષિત નફો આપણે શોધેલો છે 96,000 1,50,000 માંથી 96,000 આપણે બાદ કરીએ તો આપણને મળશે 54,000 54,000 આપણને મળ્યો અધિક નફો અને છેલ્લે આપણે શોધીએ પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ અધિક નફો આપણને મળ્યો 54,000 ગુણ્યા ખરીદીના વર્ષ આપણને રકમમાં આપેલા છે 2 એટલે 54 ગુણ્યા 2 કરો 108 એટલે કે 1,08,000 આપણને બાઘડી મળશે તો આ રીતે પણ જ્યારે આપણને રોકાયેલી મૂડી દાખલામાં આપેલી હોય ત્યારે આપણે એ એક સૂત્ર નથી લખવાનું કે નથી ગણવાનું અને ત્યારબાદના બધા સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આપણે આ રીતે બાઘડી શોધી શકીએ બીજું આપણે આ દાખલામાં એક શીખા કે જે 10% હતા એની જગ્યાએ અપેક્ષિત વળતરનો દર આ દાખલામાં આપણને 12% આપેલો છે તો જે કંઈ પણ ટકાવારી તમને સૂચનામાં કે રકમમાં આપે એનો જ તમારે ઉપયોગ કરવો અને વારંવાર સૂત્ર લખી અને પછી કિંમત મૂકીને પછી જ વાત જે રકમ છે એ શોધવી એટલે સૂત્ર ન લખવા એવી આળસ ન કરવી જેથી કરીને દાખલો વ્યવસ્થિત લાગે અને ખાસ કરીને કોઈ પણ પરીક્ષામાં તમે દાખલો ગણો ત્યાં તમારે સૂત્ર મૂકી એમાં રકમ મૂકી અને પછી જવાબ મેળવે એ રીતે દાખલા ગણવાના તમને માર્ગ હોય છે તો હવે પછીના કાલના વિડીયોમાં આપણે આ જ પદ્ધતિનો થોડોક વધારે અભ્યાસ કરશું કે જે થોડીક અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે એ જે થોડાક કહી શકાય કે ટફ તમને દાખલા પડતા હોય એવા દાખલાનો અભ્યાસ આપણે આ પદ્ધતિના હવે પછીના કાલના વિડીયોમાં કરશું આજના જે આ બે દાખલા આપણે ગણ્યા એની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે તો તમે એ ડાઉનલોડ કરી અને આ બે દાખલા આપણે ગણ્યા એ પદ્ધતિનો વધારે અભ્યાસ કરી શકશો આવજો